अमदावाद में कोरोना संक्रमण वधता कर्फ्यू लगावायो छे। आजे पोलीस विभाग जाहिरनामू बहार पाडशे। कर्फ्यू ने लईने पोलीस विभाग जाहिरनामू बहार पाडशे। आजे पोलीस विभाग ना उच्च अधिकारीओनी बैठक मळवानी छे। आवश्यक सेवाओ मुद्दे धोरणो नक्की करवामां आवशे। कर्फ्यू दरमियान पोलीस पेट्रोलिंग चालू रहेशे। तो आजे पोलीस प्रशासन द्वारा जाहिर करवामां आवशे जाहिरनामू। कर्फ्यू ने लेने पोलीस विभाग आज जाहिरनामू बहार पाड़शे। पोलीस विभाग ना उच्च अधिकारीओनी आज बैठक छे। बैठक बाद आ जाहिरनामू बहार पाड़वामां आवशे। आवश्यक सेवाओ मुद्दे नक्की करवामां आवशे धोरणो। कर्फ्यू दरमियान पोलीस पेट्रोलिंग चालू रहेशे। तो आज रात्र 9 वाग्या थी सोमवार सवार में 6 वाग्या सुधी जे कर्फ्यूनु एलान करवामां आव्युं छे तेने लईने ज पोलीस विभाग आजे उच्च अधिकारीओ साथे बैठक करी अने जाहेरनामुं बहार पाडशे। संवाददाता अनिता पटणी लाइव जोड़ाई गया है विगतों साथे। अनिता, आज रात्र 9 वाग्या थी कर्फ्यूनो अमल करवानो रहेशे सोमवार सवारे 6 वाग्या सुधी। आ सज्जड कर्फ्यू में शुं लागी रह्युं छे? पोलीस विभाग जाहेरनामुं जे बहार पाडशे, कई कई सेवाओ चालू रहेशे, ब्रेकअप तेनुं शुं होई शके? जी संजीवनी, जे प्रकारे जे आज रात थी 9 वाग्या पछी जे कर्फ्यू लादी देवानुं छे तेने लईने पोलीस एक्शन प्लान करी रही छे। कारण के रात थी पोलीस जे स्पॉट पर हशे ने तमाम जे वाहन चालकोने अटकाववामां आवशे। परंतु आज कर्फ्यू ने लईने हाल हुं तमने दृश्य बताडीश के अत्यारे हाल हुं जोधपुर खातेना जे डी मार्टमां जे आवी छुं त्यां अत्यारे तमे जोई शको छो के लोकोनी लाइनो अत्यारे हाल जोवा मळी रही छे। कर्फ्यूना कारणे लोको पोतानी चीज वस्तुओ खरीदवा माटे अत्यारथी ज लाइनमां जोवा मळी रह्या छे। सोशियल डिस्टन्स जाळवी रह्या छे, मास्क साथे पण छे। परंतु जे प्रकारे कोरोनाना केसोमां सतत अमदावादमां वधारो थयो छे, एक विस्फोटक वधारोए फरी एक वखत अमदावादीओमां एक दहशतनुं वातावरण ऊभुं करी दीधुं छे। तमे जोई शको छो के सोशियल डिस्टन्स साथे लोको अत्यारे हाल खरीदी करवा माटे पहोंच्या छे। सौथी महत्वनी बाबत ए छे के जे डर अने जे दहशत साथे अत्यारे हाल जोवा मळी रह्यो छे। पोलीसे पण एक्शन प्लान तैयार करी दीधो छे के आज रातथी 9 वाग्याथी सोमवारे सवारे 6 वाग्या सुधी सतत 58 कलाक जे लॉकडाउननी स्थिति रहेशे, कर्फ्यू રહેશે અને તેના અમલવારીને લઈને ખાસ તો અમદાવાદમાં જે એસટી વાત કરવામાં આવે તો એસટી બસ પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે। અમદાવાદમાં કોઈ એસટી બસ કે ખાનગી વાહન પ્રવેશ કરશે નહીં। આ ઉપરાંત જે દુકાનો જે છે તેઓને બંધ રાખવામાં આવશે। ફક્ત શાકભાજી અને દૂધ અને કરિયાણાની દુકાનો ચાલુ રહેશે, દવાઓની મેડિકલ સ્ટોર ચાલુ રહેશે। તમે લાઈનો અત્યારે જોઈ શકો છો કે જે પ્રકારે અત્યારે હાલ ઘસારો જોવા મળી રહ્યો છે, લોકોમાં અત્યારે હાલ ખરીદી કરવા માટે લોકો અત્યારે પહોંચ્યા છે અને કોરોનાને લઈને અત્યારે હાલ તેઓને જે ડર છે, ખાસ તો લોકો સાથે આપણે વાત કરીશું જે પ્રકારે અત્યારે કર્ફ્યુ લાગી દેવામાં આવ્યો છે, ફરી એક વખત કર્ફ્યુ નું વાતાવરણ ઉભું થયું છે, તમે ખરીદી કરવામાં આવ્યું છે, શું કહેશો આજે અત્યારે કોરોનાના કેસો વધ્યા છે? અત્યારે જો 3 દિવસ ની વાત સાંભળી છે તો અમે વિચારે ખરીદી કરી લઈએ, કદાચ વધારે દિવસ 3 દિવસ ને બદલે કઈ વધારે દે તો અમે કશે ખબર નથી, એટલે ખરીદી કરવા આવ્યા છે અમે લોકો બધા। અચ્છા, તમે બી બેંક ખરીદી કરવા આવ્યા છો, લોકડાઉન ની સ્થિતિ અત્યારે ફરી છે, 3 દિવસ ની વાત છે, કેવી સ્થિતિ છે, કોરોનાના કેસો વધી રહ્યા છે? તમે શું કહેશો? લોકડાઉન છે વધારવાની જરૂર છે, કારણ કે અત્યારે લોકો માણસો વિચારી નથી રહ્યા કે દેશની ગુજરાતની અંદર કોરોના વધી રહ્યો છે, એટલે જે આ લોકડાઉન છે એને વધારે વધારવાની જરૂર છે। કારણ કે તો જ લોકોને ખ્યાલ પડશે કે આ કોરોના કેસો છે, હોસ્પિટલમાં એટલી બધી ભરતી થઈ ગઈ છે કે લોકોને રહેવાની સગવડતાઓ પણ નથી, એટલે ખરીદી માટે અત્યારે સૌ આવ્યા છે, પણ ઈ લોકડાઉન વધે નહીં એટલા માટે અમે ખરીદી કરવા આવ્યા છીએ। ખાસ તો જે પ્રકારે અત્યારે હાલ સંજીવની લોકોની આ લાઈનો તમે જોઈ શકો છો, લાઈનોની કતારો અત્યારે હાલ જોવા મળી રહી છે ખરીદી કરવા માટે, માર્કની અંદર અત્યારે હાલ જે અત્યારે ખરીદી કરવા માટે લોકો પહોંચ્યા છે। કારણ કે જે પ્રકારે 3 દિવસની લોકડાઉન અને કર્ફ્યુની વાત છે, પરંતુ લોકોને અત્યારે હાલ એવો ડર છે, એ દહેશત છે કે જે પ્રકારે કોરોનાના કેસો સતત વધી રહ્યા છે તો આ લોકડાઉન વધારી પણ શકે છે, જેના કારણે તેઓ અત્યારથી જે વસ્તુઓની ખરીદી કરવા માટે લાઈનોમાં ઉભા છે। કારણ કે રાત્રે 9 વાગ્યા પછી જયારે કોરોના ને લઈને જે લોકડાઉનની વાત કરવામાં આવી છે, કર્ફ્યુની વાત કરવામાં આવી છે, તો જેના કારણે કોઈ ચીજ વસ્તુઓ ઘરમાં ના ખૂટી જાય જેને લઈને લોકો અત્યારે હાલ લાઈનોમાં લાગ્યા છે અને પોતાની વસ્તુઓ ખરીદી રહ્યા છે। જી ધન્યવાદ જાણકારી માટે। તો લોકોની લાઈનો અત્યારે લાગી છે, આપને જણાવી દઈએ કે જોધપુર વિસ્તારમાં પણ આવેલા ડીમાર્ટમાં લોકોની ભીડ જામી છે, લોકોના મનમાં કર્ફ્યુ લંબાવવાનો ડર છે, એટલા માટે બધો સામાન ઘરમાં સ્ટોર કરી રાખવા માટે